नमस्ते विद्यार्थी मित्रों, ये सेम फाइव गुजराती सीसी 507 भाषा विज्ञान। हवे आपणे એકમ બેમાં માન્ય ભાષા અને બોલી પ્રશ્ન છે, માન્ય ભાષા અને બોલી માન્ય ભાષા ની વિવિધ બોલીઓ વિવિધ ભાષાની વિવિધ બોલીઓ અને માન્ય ભાષા વચ્ચેનો સંબંધ દર્શાવો, તો પણ આ પ્રશ્ન લખવાનો થશે તમારે। ધારો કે અથવા તો આપણે તો ભાષાની વિવિધ બોલી માન્ય ભાષા વચ્ચેનો સંબંધ દર્શાવો। માન્ય ભાષા અને બોલી વિશે સવિસ્તર સમજાવો અથવા તો આ રીતે પણ પૂછાય કે માન્ય ભાષા અને પ્રાદેશિક બોલી વિશે નોંધ લખો, આ રીતે પણ પૂછી શકે। તો આપણે પૂર્વદમાં પણ પૂછાય કે માન્ય ભાષા સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપ ભેદો સમજાવો, અથવા તો પૂર્વદમાં એ માન્ય ભાષાના બોલી, આ રીતે પૂછી શકાય। તો આપણે ઉત્તર લખવાનો છે, એમાં પહેલો મુદ્દો છે માન્ય ભાષા અને ભાષા અને માન્ય ભાષા અને બોલી। હવે આપણે જોઈએ તો ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ ભાષા અને જે બોલી બંને શબ્દો પર્યાયવાચક છે। આ શબ્દોનો ભાષાશાસ્ત્રી જ્યારે ઉપયોગ કરે છે ત્યારે તેની આંખ સામે જ ભાષા સમાજના વાંગભેદોની પ્રકૃતિ અને એના ભેદોનું પ્રમાણ હોય છે। સામાન્ય વપરાશમાં આ શબ્દોને પોતાનું આખું સ્થાન છે। બોલીને હલકી કઢંગી અને ભાષાને ઉચ્ચ સંસ્કારી અને શાસ્ત્રીય ગણવામાં આવે છે। ભાષા સમાજ એટલે માનવ વ્યવહારના સાધન તરીકે વપરાતી સામાન્ય ભાષા એક હોય તેવી વસ્તી। ભાષા સમાજમાં દરેક સ્થળે જુદી જુદી ભાષા સંભળાવવાની શબ્દ ઉચ્ચારણ વગેરે જુદા જુદા હોય। દાખલા તરીકે બારૈયા, સોટી, વાઘરી વગેરે જે કુમના લોકો જે ગુજરાતી ભાષા બોલે છે તે વિશિષ્ટ પ્રકારની અને જુદી તરી આવે છે।
આમ બોલી કરતાં ભાષા ઉચ્ચ કે ઉચ્ચ છે એ મતને ભાષા સમાજમાં પ્રવક્તા વાઘ રૂપો ટેકો આપે છે. ભાષા સમાજમાં કોઈને કોઈ અંશે વાંગ ભિન્નતાના વિસ્તારો પ્રવર્તા હોય છે. એમાંથી કોઈ એક વાક્ય રીતે કે રાજધાની, સત્તા કેન્દ્ર, ધર્મ, સંસ્કૃતિ અથવા તો વેપાર કેન્દ્ર હોય તેવા સ્થળની વાંગ રીતિ બીજા વિસ્તારોના વાંગ રૂપોના ભાગે ભૂગી જ વિકસતી હોય છે. આવી રીતે વિકસેલ જે વાંગ રૂપોની સરખામણીમાં ઊંચા મનાય છે. દાખલા તરીકે ગુજરાતીમાં આપવું ઉત્તર ગુજરાતમાં આલવું કહેવાય અને સૌરાષ્ટ્રમાં દેવું. આ ત્રણેય રૂપોની સરખામણીમાં પ્રતિષ્ઠિત રૂપ આપવું ગણાય છે. એ જ રીતે ચાલવું પ્રતિષ્ઠિત રૂપ ઉત્તર ગુજરાતમાં હેડવું અને સૌથી બોલીમાં હાલવું. રાજકીય કે વેપારના સ્થળનું વાંગરૂપ પ્રતિષ્ઠિત બને છે અને આવા જે વિસ્તારનું રૂપ બીજા પ્રચલિત સ્થાનિક રૂપોને ખસેડીને ખૂબ જ પ્રતિષ્ઠિત બની જાય છે તે વિસ્તાર ભાષા કેન્દ્ર તરીકે ઓળખાય છે. આ રીતે આસપાસની બોલીઓ પર કોઈ એક બોલી કાબૂ જમાવે છે અને ભાષાનું સ્થાન પ્રાપ્ત કરે છે. વળી ભાષાના રૂપોને આ પ્રક્રિયામાં કોઈ પણ ભાષા સમાજમાં હંમેશા ચાલુ જ હોય છે. એને લીધે ભાષકોના કોઈ પણ ભાષા સમાજમાં હંમેશા ચાલુ હોય છે અને એને લીધે જ ભાષકોના મનમાં પણ ઊંચા નીચાનો ખ્યાલ ઊભો થાય છે. શ્રી કેબી વ્યાસના મતે બોલી એ એવા સમુદાયની વાણી છે જે પરસ્પરને સહેલાઈથી અને સંપૂર્ણ રીતે સમજી શકે છે અથવા તો જેમના બોલવામાં સહજ રીતે ધ્યાનમાં આવે એવી કશી પરસ્પર ભિન્નતા નજરે પડતી નથી એવા લોકોની વાણીને બોલી કહેવાય છે. બોલી સામાન્ય રીતે કથા સ્વરૂપની છે જેનો સાહિત્યમાં ભાગ્યે જ ઉપયોગ થાય છે. આપણે જોઈએ કે બોલી સામાન્ય રીતે કથા સ્વરૂપની સાહિત્યમાં ભાગ્યે જેનો ઉપયોગ થતો હોય છે. બોલીમાં વ્યક્તિત્વ જાળવવાનો જે પ્રયત્ન થાય છે જ્યારે ભાષામાં સામાજિકતાના વ્યવહારની વિશાળતા હોય છે. અનંતરાય રાવળ જેવા વિવેચકોનો મત જોઈએ તો તેઓ કહે છે કે ભાષા અને બોલી વચ્ચેનો જે ભેદ એ છે કે ભાષા સમગ્ર પ્રદેશની શિષ્ટ જનોની અને સાહિત્યની લેખન ભાષા છે. જ્યારે એ પ્રદેશના અંગભૂત ઉપદેશના લોકોની રોજિંદા વ્યવહાર અને વાતચીતની સંપત્તિ જેવા તળપદા શબ્દોથી ભરપૂર એવી વાણીને બોલી કહેવાય. ભાષા એક હોય તેની બોલીઓ ઘણી હોય. ભાષા એક હોય પણ એની બોલીઓ જે રહે એ ઘણી હોય. પ્રોફેસર ભાનુપ્રસાદ ચોકસીના મતે પણ કોઈ એક પ્રદેશની સમગ્ર વિસ્તારમાં સમજાતી એના વિશિષ્ટ સમાજમાં અને સાહિત્યમાં પ્રયોજાતી તથા સરકારી કામકાજોમાં માન્ય થયેલ એવી વાણી મારફતે વ્યક્ત થતી વિચાર વિનિમયની સાંકળને ભાષા કહી શકાય. પણ એક ભૌગોલિક વિસ્તારમાં
કે તે પ્રદેશની કોઈ એક કુમમાં એ જ ભાષાનું ધ્વનિ સ્વરૂપ વ્યાકરણ કે ઉચ્ચારણમાં ભેદ પ્રવર્તો હોય અને શબ્દ ભંડોળ રૂઢિપ્રયોગો કહેવતો પ્રયોજવામાં થોડીક ભિન્નતા હોય ત્યારે એ પ્રદેશ કે કુમની વિશિષ્ટ વાણીને બોલી કહેવામાં આવે છે. તો આપણે જોઈએ તો આ રીતે જે ભાષા અને બોલી એની વાત છે, જેને આપણે વિશાળ દ્રષ્ટિએ જે ભાષા સમાજ જોઈએ, દાખલા તરીકે ગુજરાતી ભાષામાં જે બોલનારો સમાજ ગણીએ છીએ, તેમાં ભાષા સ્વતંત્ર એક સ્વરૂપ બોલાતી નથી હોતી. એ તો આપણા સૌના અનુભવની વાત છે. સુરતમાં અને ચરોતરમાં ગુજરાતી ભાષાની જુદી રીતે બોલાય છે, તો કોઈ પણ સ્થળના વાણિયા બ્રાહ્મણ અને મસવાયાની ભાષામાં પણ બોલાય છે. કોલેજના વ્યાખ્યાનમાં ઘરની વાતચીતમાં આપણે કંઈક જુદી ભાષા સાંભળીએ છીએ. કોઈ પણ ભાષા સમાજમાં આ રીતે પ્રદેશ, વ્યવસાય, સામાજિક વર્ગ, પ્રયોજન, પ્રસંગ, ભેદ, ભાષાના અનેક સ્વરૂપ ભેદો અસ્તિત્વ ધરાવતા હોય છે. આમાંથી પ્રાદેશિક સ્વરૂપ ભેદો અને સ્પષ્ટ તથા મોટા સામાજિક સ્વરૂપ ભેદોને આપણે મૂલ્યો તરીકે ઓળખીએ છીએ. બાકીના જે સ્વરૂપ ભેદો રહ્યા તે ભાષાના માત્ર શૈલી ભેદો કહેવાય. આપણે જોઈ ગયા કે ભાષા સમાજની સર્જત છે, ભાષાનો આધાર સામાજિક વ્યવહાર છે, એટલે સમાજના ભિન્ન ભિન્ન વર્ગો કે જૂથો વચ્ચે વ્યવહારની જેટલી ઘનિષ્ઠતા તેટલી એમની ભાષા સામાન્ય એકરૂપ રહેવાની. જેટલી ઘનિષ્ઠતા ઓછી એટલી એમની વચ્ચે ભાષા ભેદની શક્યતા રહેવાની. મોટા પ્રદેશ કે સમાજમાં સંબંધની ઓછી વધતી ઘનિષ્ઠતાવાળા અનેક વર્ગો હોવાના અને એ રીતે ભાષા ભેદો કે બોલીઓ કે શૈલી ભેદો પણ અસ્તિત્વ ધરાવવાના. પરસ્પર સમજી ન શકાય એવા ભાષા ભેદો પણ હોવાના. 12 ગાંવોએ બોલી બદલાયા એ આપણી કહેવત વાંગ્ય વ્યવહારની ઘનિષ્ઠતાના આ સિદ્ધાંતોનું સમર્થન કરે છે. અલબત્ત એ સાચું પણ છે કે કેટલીક વાર સંપર્કમાં રહેલા જે જૂથો પોતાના અલગ વ્યક્તિત્વને જાળવવા કે તે પર ભાર આપવા અન્યથી ફંટાતા પ્રયોગો કરવાનું વલણ પણ ધરાવે છે. આમ છતાંય સમાજના જે ભિન્ન ભિન્ન વર્ગો કે રાજ્યના ભિન્ન ભિન્ન પ્રદેશો વચ્ચે વાંગ વ્યવહારની આવશ્યકતા તો ઊભી રહેવાની છે. વિકસિત સમાજમાં વિશેષણપણે એને માટે એણે વ્યાપક વ્યવહારનું કોઈ ભાષા સ્વરૂપ તો ઊભું કરવું જ પડે. એનું નામથી શ્રેષ્ઠ અથવા તો માન્ય ભાષા અથવા ટૂંકમાં ભાષા આપણા વ્યવહારોમાં આપણે એને નમૂના તરીકે રાખીએ છીએ. કોર્ટ કચેરીઓમાં અને વેપારી કોર્ટ કચેરીઓમાં અને વાપરીએ છીએ. શાળા મહાશાળાઓમાં એને શીખવીએ છીએ. આમ ભાષા અને બોલી ઉપર વ્યાપ્ત એક વિશાળ વાક્ય સ્વરૂપ છે અને જે હર કોઈ તબક્કે શીખવું જ પડે છે. એક એવો ખ્યાલ સર્વત્ર વ્યાપક છે કે બોલી એ ભાષાનું વિકૃત કે ભ્રષ્ટ સ્વરૂપ છે. બોલી એ એક ભાષાનું વિકૃત અને ભ્રષ્ટ સ્વરૂપ છે. ભાષા બોલતા ન આવે એટલે બોલી ઉદ્ભવે. આ રીતે બોલી એ અશુદ્ધ, ઉતરતી અને હલકી ચીજ ગણાય છે. કોઈ ચરોતરી વ્યક્તિ કામને બદલે કોણ બોલે, કોઈ સુરતી વહોરો હું એ
ઈડુ એમ બોલે તો આપણને એમ કહીશું કે તેને ગુજરાતીમાં શુદ્ધ રીતે બોલતા આવડતું નથી. આપણે બધા જ શુદ્ધ ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરીશું અને આપણી પાસે એવો પ્રયત્ન કરવામાં આવશે. પરંતુ બોલી વિશેનો આ ખ્યાલ વૈજ્ઞાનિક નથી. ભાષાના બોલી વચ્ચે જે તાત્વિક સ્વરૂપગત કશો જ ભેદ નથી. બોલી પણ ભાષાની જેમ અભિવ્યક્તિ અવગમનનું જ માધ્યમ છે અને એ જ રીતે કાર્ય કરે છે અને એ માટે પૂરતું કાર્યક્ષમ એવું તંત્ર ધરાવે છે. એટલે કે બોલી પણ પોતાનું વ્યાકરણ હોય છે. એ કંઈક વ્યાકરણ વિહીન વસ્તુ નથી. આપણા શિષ્ટ વ્યાકરણમાં આપણે એનો સમાવેશ ન કરતા હોઈએ તેથી શું ભાષા અને બોલી વચ્ચે ભેદ હોય તો તે માત્ર વ્યવહારિક ભેદ છે, અથવા તો કહો કે વિસ્તારનો ભેદ છે. ભાષા મોટા વિસ્તારમાં કામ આપે છે અને બોલી એવું જ કામ નાના વિસ્તારમાં આપે છે. બોલીના પ્રયોગોને આપણે ગામ્ય ગણીએ છીએ અને એક સામાજિક મૂલ્ય નિર્ણય છે અને અમુક રીતે ભાત જે એ આપણા સમાજમાં અશિષ્ટ ગણાય તેમ માન્ય ભાષા શિક્ષણ સંસ્કાર વહીવટનું ભાષા સ્વરૂપ હોય ને એનો સામાજિક મૂળભો ઊંચો ગણાય છે. બોલી એ વ્યવહારોમાં સ્વીકારાતી નથી તેથી એનો સામાજિક મૂળભો નીચો ગણાય છે. બોલી બોલનાર અગણ ગામડિયા ગણાય છે. બોલીને કારણે નોકરી મળવામાં મુશ્કેલી પડે છે. તેમ છતાંય આ સામાજિક રૂઢિ જ થઈ બોલી ભાષાકીય તંત્રની દ્રષ્ટિએ ઉતરતી છે એવો એનો અર્થ થતો નથી. બોલી એ ભાષાથી જુદો પ્રયોગ છે, વિકૃત પ્રયોગ નથી. સાહિત્ય પરંપરાવાળા સંસ્કૃત સમાજમાં માન્ય ભાષા બોલીઓ પર ઘણો પ્રભાવ પાડતી હોય છે. તેમ છતાંય એ બાબતની ઉપેક્ષા નહીં કરી શકાય કે માન્ય ભાષાના પાયાના ઘણીવાર કોઈ એક બોલી રહેલી હોય છે. કોઈ ભાષા સમાજને જ્યારે વિશાળ સામાજિક વ્યવહાર માટે માન્ય ભાષાની આવશ્યકતા ઊભી થાય છે ત્યારે જે સ્થળ કે જે વર્ગ રાજકીય દ્રષ્ટિએ વેપાર ઉદ્યોગની કે શિક્ષણ સંસ્થાની દ્રષ્ટિએ એ મહત્વ ધરાવતું હોય ત્યારે જે સ્થળ કે જે વર્ગ રાજકીય દ્રષ્ટિએ વેપાર ઉદ્યોગની શિક્ષણ સંસ્થાની દ્રષ્ટિએ એ મહત્વ ધરાવતું હોય કેન્દ્રીય હોય ત્યાંની બોલીને માન્ય ભાષાનો મોભો મળે છે. વળી કોઈપણ બોલીમાં માન્ય ભાષા બનવાની શક્યતા કે ક્ષમતા રહેલી હોય છે. વસ્તુ માન્ય ભાષા કોઈ બોલીમાંથી પોતાની સઘળી સામગ્રી લેતી નથી. માન્ય ભાષાના ઘડતરમાં દરેક બોલીએ ઓછો વધતો ફાળો આપ્યો હોય છે. તેમ સાહિત્ય દ્વારા તથા અન્ય રીતે બોલીઓમાંથી પણ માન્ય ભાષામાં ભણું થયા કરતું હોય છે અને આથી જ માન્ય ભાષા કોઈ પણ એક ભૌગોલિક ઘટક સાથે સંપૂર્ણપણે સંરેખ હોતી નથી. એના ઉદ્ભવમાં કોઈ એક બોલીએ મુખ્ય ભાગ ભજવ્યો હોય તે છતાંય એને એટલી જ માન્ય ભાષા બધાની માલિકીની ગણાય છે. કોઈ એક પ્રદેશનું તેના પર હક દાવો હોતો નથી. માન્ય ભાષા એ વિશાળ વ્યવહારના સાધન તરીકે પણ કામ કરવાનું હોય તો આ જાતનું સંજયલક્ષી સ્વરૂપ તેને માટે અનિવાર્ય બની રહે છે.
આ રીતે જોઈએ તો ભાષા એક તારણની છે, તેથી અમૂર્ત અને કંઈક કૃત્રિમ છે. ત્યારે બોલી એની તુલનાએ વાસ્તવિક અને તેનાથી સ્વાભાવિક છે. ભાષાનો ઉદ્ભવ પાછળ બિનભાષાકીય પરિબળો કામ કરતા હોય છે. એક માન્ય ભાષા હટી જાય અને તેને સ્થાને બીજી માન્ય ભાષા આવે તેમાં પણ નવા રાજકીય વિભાગો થવા કે રાજકીય કે સાંસ્કૃતિક કેન્દ્ર બદલાવ એવી જાતના કારણો કામ કરતા હોય છે. ભાષા અને બોલીના લક્ષ્યો અમુક હદે જુદા છે એમ કહી શકાય. ભાષામાં સામાજિક વ્યવહારની વિશાળતા અને સ્વગમ્યતા સિદ્ધ કરવાનો પ્રયાસ હોય છે, ત્યારે બોલીમાં પ્રાદેશિક કે વર્ગગત વ્યક્તિત્વ જાળવવાનો પ્રયાસ હોય છે. પરિણામે માન્ય ભાષાનો ખ્યાલ સંસ્કૃતિનો સૂચક બની જાય છે. આદિવાસી જૂથોમાં પણ આપણને એવા બોલીઓ જ જોવા મળે છે. કોઈપણ મોટા સમાજમાં જે મહત્ત્વના પ્રાદેશિક સામાજિક ભાષાંતરો અસ્તિત્વ ધરાવતા હોય છે તેનું બ્લૂ ફિલ્ડ આપણે નીચે પ્રમાણે કહે છે કે સાહિત્યિક માન્ય ભાષા ઔપચારિક ચર્ચા અને લેખનમાં વપરાતું ભાષા સ્વરૂપ, જેમ કે સાહિત્યની ભાષા, રેડિયોની ભાષા, વિદ્યાપીઠોના વ્યાખ્યાનની ભાષા વગેરે. આપણે જોઈએ કે કોઈ પણ મોટા જે ભાષા સમાજમાં જે મહત્ત્વના પ્રાદેશિક સામાજિક ભાષા સ્તરો જે અસ્તિત્વ ધરાવતા હોય એ જોઈએ તો સાહિત્યિક જે માન્ય ભાષા તેમાં ઔપચારિક ચર્ચા અને લેખનમાં જે વપરાતું ભાષા સ્વરૂપ જોઈએ, જેમ કે સાહિત્યની ભાષા, રેડિયોની ભાષા, વિદ્યાપીઠોની વ્યાખ્યાનની ભાષા વગેરે. બોલચાલની માન્યતા ભાષા, તો બોલચાલની માન્યતા ભાષામાં શિષ્ટ વર્ગના વાણી વ્યવહારનું ભાષા સ્વરૂપ, શિષ્ટ વર્ગ લેખન અને ઔપચારિક ચર્ચા સિવાયના રોજિંદા વ્યવહારમાં થોડું વધારે નમનીય એવું ભાષા સ્વરૂપ વાપરાતો હોવાનું, ભણેલો વાણિયા બ્રાહ્મણનો ઉપલો વર્ગ પણ પોતાની બોલચાલમાં આપણે ત્યાં જે ભાષા સ્વરૂપ વાપરે છે તેને સ્થૂળ રીતે બોલચાલની માન્ય ભાષામાં સમાવી શકાય. પ્રાંતીય માન્ય ભાષા, તો મધ્યમ વર્ગની પ્રાંતીય ભાષા સ્વરૂપ કાઠિયાવાડમાં શિક્ષિત વર્ગ પણ પ્રાંતીય રંગે રંગાયેલું એવું ભાષા સ્વરૂપ વાપરવાનો એને પ્રાંતીય માન્ય ભાષા કહી શકાય. આપણે કહીએ કે પ્રાંતીય માન્ય ભાષા પણ તો કીધું કે જે મધ્યમ વર્ગનું જે પ્રાંતીય ભાષા સ્વરૂપ હોય એ કાઠિયાવાડના જે શિક્ષિત વર્ગ જેવું એ વર્ગ પણ પ્રાંતીય રંગે રંગાયેલું એવું આપણે ભાષા સ્વરૂપ વાપરવાનો અને પ્રાંતીય માન્ય ભાષા કહી શકાય છે. ઉપશિષ્ટ ભાષા, તો નીચના મધ્યમ વર્ગના જે ભાષા સ્વરૂપનું પ્રાદેશિક ભિન્નતાવાળું પણ તીવ્ર સ્થાનીય ભેદો વગરનું નાના કસ્બાઓના બજારો વગેરેમાં આપણને સાંભળવા મળે તેને ઉપશિષ્ટ ભાષા પણ કહી શકાય છે. સ્થાનિક બોલી, તો નીચલામાં નીચલા વર્ગોની વાણી વ્યવહાર જે ગામડે ગામડે બદલાતો હોય છે, આથી સાથે જ્ઞાતિ ધર્મ વ્યવસાય તો આપણે જોઈએ તો સ્થાનિક બોલીમાં તો નીચલા વર્ગનો જે વાણી વ્યવહાર જે ગામડે ગામડે બદલાતો હોય છે, આની સાથે જ્ઞાતિ ધર્મ વ્યવસાય વૈજૂથ
પ્રસંગ આદિના ભાષાભેદો ગુણ થાય એટલે સમગ્ર સમાજમાં વાણી વ્યવહાર હું એવું સૌનું ચિત્ર તો આપણે જોઈએ તો માન્ય ભાષા અને જે પ્રાદેશિક બોલીનો જે સંબંધ રહ્યો એની વિશે વાત કરીએ તો માન્ય ભાષા અને બોલી એ ભિન્ન વસ્તુઓ નથી પણ તેમની વચ્ચે તફાવત એટલો છે કે શિષ્ટ માન્ય ભાષા સાહિત્ય તથા સંસ્કારમાં પ્રયોજન છે જ્યારે બોલી એ જ ભાષા વિસ્તારમાં અમુક પ્રદેશમાં કે કુમાં થોડાક પ્રભેદોથી પ્રયોજન છે શિક્ષિત કરતાં અશિક્ષિત જનોમાં બોલીના લક્ષણો વધારે જોવા મળે છે અથવા આપણે જોઈએ છીએ કે શિક્ષિત હોય એના કરતાં શિક્ષિત જે લોકો હોય એમાં બોલીના જે લક્ષણો એ વધારે જોવા મળે છે જે વિસ્તારની પ્રજા જેટલા પ્રમાણમાં અશિક્ષિત અને વ્યવહારના સાધનોથી વંચિત તેટલા પ્રમાણમાં તે પ્રદેશમાં બોલીની લાક્ષણિકતા વધારે આપણે જોઈએ છીએ કે અમુક જે વિસ્તારો એમાં પ્રજા અશિક્ષિત હોય અને વ્યવહારના જે સાધનો નથી મળશે તો એમાં બોલીનું વધારે એમ લક્ષણતા જોવા મળે છે દાખલા તરીકે આપણે જોઈએ તો સુરત નજીકના જે ગામમાં રહેતા આદિવાસીજનો કરતાં જે ડાંગ વિસ્તારના પ્રજાજનોમાં તે પ્રદેશની જે બોલી હોય એની લાક્ષણિકતા વિશેષ પ્રમાણમાં આપણને જોવા મળે છે કે સુરત નજીકના જે ગામડાઓમાં જે આદિવાસીઓ રહેતા હોય એના કરતાં જે ડાંગ વિસ્તારના પ્રજાજીવન હોય એમાં વધારે પ્રદેશની બોલીની લાક્ષણિકતા પણ જોવા મળે છે કોઈપણ બોલીનો અભ્યાસ ઐતિહાસિક અને વર્ણનાત્મક એમ બે રીતે થાય છે ગુજરાતમાં મુખ્ય ચાર બોલીઓ છે તો પહેલી સુરતી બીજી ચરોતરી ત્રીજી પટણી અને ચોથી સોરઠી આ રીતે ચાર ભાગમાં ગુજરાતીમાં ચાર મુખ્ય ચાર બોલીઓ બોલી છે જેમ ભાષા વિશે તેમ બોલી વિશે પણ આપણો ખ્યાલ છે કે નિશ્ચિત ભૌગોલિક સીમાઓ હોય છે અને એ સીમાઓ એક સરખે સ્વરૂપે બોલાય છે પરંતુ આ માન્યતા યથાર્થ નથી ભાષાઓને તેમ બોલીઓને પણ કુદરતી સીમાઓ હોતી નથી કે નદી ડુંગર રણ જેવા કુદરતી અવરોધો બે ભાષા પ્રદેશ કે બોલી પ્રદેશ વચ્ચે આવેલા હોય રાજસ્થાની અને ગુજરાતી ભાષા સરહદ પર એકબીજી સાથે હળીભળી જતી લાગશે તેમ ચરોતરીનો પ્રદેશ પણ ક્યાં પૂરો થાય છે અને સુરતીનો ક્યાં શરૂ થાય છે એ નક્કી કરવું મુશ્કેલ પણ લાગશે એટલું જ નહીં ચરોતરી જે બોલી પ્રદેશના ગણાતા બે દૂર દૂરના સ્થાનોની બોલી જેટલી જુદી પડશે તેના કરતાં ચરોતરી સુરતી બોલી પ્રદેશોના નજીકના સ્થાનોની બોલી બહુ ઓછી જુદી પડશે બાર ગૌએ બોલી બદલાતી હોય ત્યાં કોઈપણ બોલી પ્રદેશને કેવી રીતે સીમાંકિત કરી શકાય વળી બોલી લક્ષણો સમગ્ર ભાષા પ્રદેશમાં બહુ વૈવિધ્યપૂર્ણ રીતે વપરાયેલું હોય છે એક બાજુથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ભીલી પ્રદેશમાં પીંપળો બોલાય છે અને ઉત્તર મધ્ય ગુજરાતનો પંપરો બોલાય છે ત્યારે બીજી બાજુથી સૌરાષ્ટ્ર તથા ઉત્તર મધ્ય ગુજરાતમાં છેને સ્થાને સે દક્ષિણ ગુજરાતમાં છેને અને ભીલીમાં હે બોલાય છે તો ન કે નહીંને સ્થાને સૌરાષ્ટ્રમાં તો ઉત્તર મધ્ય ગુજરાતમાં નહીં અને દક્ષિણ ગુજરાતમાં ની બોલાય છે ભાષા સમાન જાણે ભરત ભરેલી ચાદર હોય એવું લાગે છે
આથી જ એવું મંતવ્ય દર્શાવવામાં આવે છે કે કુદરતી બોલીઓ કે બોલી વિભાગો હોતા નથી, કુદરતી છૂટક બોલીઓ લક્ષણો જ હોય છે. એટલે જ બોલીઓ નિશ્ચિત પ્રદેશોમાં બાંધી દઈને એના લક્ષણો અભ્યાસ કરવાને બદલે ભિન્ન ભિન્ન બોલી લક્ષણો અમુક પ્રદેશમાં ક્યાં ક્યાં અને કેવી રીતે વપરાય છે તેની તપાસ કરવી જોઈએ. અને આવા બોલી લક્ષણોની ભૌગોલિક સીમાઓ દર્શાવતી રેખાઓ દોરીને બોલીઓના નકશા તૈયાર કરવા જોઈએ. અને બોલી ભેદની રેખાઓ કેવી આડી અવળી પથરાઈ હોય છે તે નીચે આકૃતિ પરથી સમજાશે. નો આકૃતિ છે આ રીતની, આપણે જુઓ તો નો પિંપળો, પછી ને તો એપર ઓન, ને તો પિંપળ, આ રીતની આકૃતિ છે. આપણે આના પછીના લેક્ચરમાં હું તમને પ્રશ્ન બીજું આજે આના પ્રશ્ન થોડો સમજાવીશ.